ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચ્યા. આપના કાર્યાલયમાં થઈ રહ્યો છે વિરોધ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. તમામ પક્ષો પોતપોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારવા લાગ્યા છીએ, ત્યારે શહેરના વિસ્તારની જનતાને સ્થાનિક પાર્ટી કાર્યકરો પણ જાણે પૂર્ણ સચેત થઈ પોતાના મત વિસ્તાર માટે કાર્ય માટે ઊભા રહેનાર તટસ્થ વિશ્વાસુ વ્યક્તિ પર પસંદગી ઉતારવાનું મન બનાવી ચૂકી છે. આવો જ વિરોધ સાબરમતી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જસવંત ઠાકોર માટે જોવા મળ્યો હતો, જેના માટે સ્થાનિક એવા ભરતભાઈ ગોરૈયા માટે સમર્થન સાથે વિસ્તારના લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ બહારના કોઈ પણ નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારને ટિકિટ અપાય તેવી માંગ સાથે આપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તે અંગે પત્ર દ્વારા રજૂઆત કરી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતવિસ્તારનો સ્થાનિક ઉમેદવાર જ જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. આપ પાર્ટી કાર્યાલય બહાર જસવંત ઠાકોર માટે વિરોધ દર્શાવ્યો હતો. આવો સાંભળીએ તેમના દ્વારા તેમણે શું પ્રતિક્રિયા આપી. આજે તમે આમ આદમી પાર્ટીના કાર્યાલય આવ્યા હતા, શેના માટે? અમે સાબરમતી વિધાનસભા માટે જે આગેવાની સાથે કામ કરે એવા સનિષ્ઠ કાર્યકરની અમારે જરૂર છે. લોકલ કાર્યકર કે જે કામ કરી શકે, પ્રજાલક્ષી એ લોકોને સાંભળી શકે એવા અમારે આગેવાનની જરૂર છે, એવા કાર્યકરની જરૂર છે. નહીં લે ભાગુ કાર્યકર અમારે નથી જોઈતા, અમને લોકલ કાર્યકર જોઈએ છે કે જે પ્રજાલક્ષી કામ કરી શકે. અંદરથી શું રજૂઆત સાંભળવામાં આવી? અમારી રજૂઆત સાંભળી, અમારો કાગળ લીધો છે, અમને કોઈ સચોટ જવાબ નથી આપ્યો. આમ આદમી કે પાર્ટી કાર્યાલય તમે લોકો આમ આદમી પાર્ટી જિંદાબાદ.